નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે પંચાયતી રાજના મહત્વના પ્રશ્નો લઈને હાજર થયા છીએ આ ભાગ આઠમો છે બીજા ભાગ તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે જો તમારી પાસે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરવા માટે પૂરતું મટીરિયલ નથી તો આપણે અહીંયા પ્લેલિસ્ટમાં ટોપિક વાઇઝ બધું મટીરિયલ મૂકી દીધેલું છે તમે એક વખત પ્લેલિસ્ટની મુલાકાત લો અને જોઈ લો ટોપિક વાઇઝ આપણે મૂકેલું છે ખૂબ જ ઊંડાણપૂર્વક છે તમને ખૂબ જ ગમશે જે તમને આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે તો આજે આપણે પ્રશ્ન એકસો એકથી એકસો પચાસ સુધીના મહત્વના પ્રશ્નો જોઈશું અને ગમે તો લાઇક કરજો તો ચાલો આપણે આ પંચાયતી રાજના પ્રશ્નો ચાલુ કરીએ ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પક્ષાંતર ધારો ક્યારથી લાગુ પાડવામાં આવ્યો છે ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો સિત્યાસી ગુજરાતમાં સૌ પ્રથમ ગોકુળ ગામ કયું રાયસણ ગાંધીનગર સૌ પ્રથમ ઈ ગ્રામની શરૂઆત ક્યાંથી થઈ ગુજરાતના ભાવનગર જિલ્લાના વાળુકડથી પ્રશ્ન એકસો ચાર ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે અધ્યક્ષ અને ચાર સભ્યો એટલે ટોટલ પાંચ ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડના સભ્યોનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે છ વર્ષ અને બાસઠ વર્ષ જે પહેલું હોય તે ગુજરાત પંચાયત અધિનિયમમાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો બે હજાર પંદરમાં પ્રશ્ન એકસો સાત મહિલાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પચાસ ટકા અનામત કયા સુધારા અંતર્ગત આપવામાં આવ્યું ગુજરાત પંચાયત અધિનિયમ સુધારો બે હજાર નવ મહિલાઓ કાયદા દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પચાસ ટકા અનામત આપવા વાળું પ્રથમ રાજ્ય કયું છે બિહાર બિહારમાં પચાસ ટકા મહિલા અનામત છે પ્રશ્ન એકસો નવ ભારતમાં ઈ વોટિંગની શરૂઆત સૌ પ્રથમ કયા રાજ્યમાં ક્યારે થઈ ગુજરાત બે હજાર દસ ભારતમાં ઈ વોટિંગની શરૂઆત સૌ પ્રથમ કઈ ચૂંટણીથી થઈ ગુજરાતની સુરત મહાનગરપાલિકાઓમાં બે હજાર દસ ગ્રામ પંચાયતમાં મતદાર કુળ કેટલા મત આપે છે બે સરપંચ અને સભ્યને તમે જો ગામમાં રહેતા હોય ને વોટ આપ્યું હોય તો તમને ખબર હશે પ્રશ્ન એકસો બાર નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મતદાર કૂટ કેટલા મત આપે છે ચાર સભ્યોને પંચાયત ધારામાં કેટલી કલમો છે બસો ઓગણ આ આઈએમપી પ્રશ્ન છે લગભગ બધા પ્રશ્ન આઈએમપી છે ભારતીય બંધારણમાં કોને લોકશાહીના સ્વરાજના પાયાના એકમ તરીકે ગણવામાં આવેલ છે ગ્રામ પંચાયત કેટલી જનસંખ્યાવાળા ગામમાં ગ્રામ પંચાયત હોય પચીસ હજાર પંચાયતની સભ્ય કઈ રીતે નક્કી થાય છે ત્રણ હજાર થી વધુ વસ્તી સુધી આઠ ત્યાર પછી ત્રણ ના વધારા પર બે સંખ્યા વધશે ગ્રામ પંચાયતની રચનામાં ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ પાંચસો જૂથ પંચાયતોમાંથી બે પંચાયતો બનાવવી હોય તો ઓછામાં ઓછી કેટલી વસ્તી અનિવાર્ય છે હજાર પ્રશ્ન એકસો ઓગણીસ ગ્રામ પંચાયતની રચના માટે જમીન મહેસૂલની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ હજાર રૂપિયા ગુજરાતમાં અલગ ગ્રામ પંચાયત રચવાની સત્તા કોને છે વિકાસ કમિશનર ગ્રામ પંચાયતમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે ઓછામાં ઓછી આઠ વધુમાં વધુ સોળ ગ્રામ પંચાયતના સદસ્ય ચૂંટાવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ વર્ષ પ્રશ્ન ગ્રામ પંચાયતનો સદસ્ય બિનહરીફ ચૂંટાય તો તે ક્યારથી પંચાયતનો સદસ્ય ગણાય ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળે ત્યારથી ગ્રામ પંચાયતોમાં મિટિંગની અધ્યક્ષતા કોણ કરે છે સરપંચ ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં શું કામકાજ થાય છે ઉપ સરપંચની ચૂંટણી પ્રશ્ન એકસો છવ્વીસ ઉપ સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે પરોક્ષ રીતે સભ્યો ચૂંટે છે પ્રશ્ન એકસો સત્યાવીસ સરપંચ સરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે છે પંચાયતના કોઈ પણ સભ્ય ગ્રામ પંચાયતોની મિટિંગમાં ગણપૂરતી કોરમ માટે કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે સરપંચ ઉપસરપંચ સહિત કુલ સભ્યોના ત્રીજા ભાગના સભ્યો પ્રશ્ન એકસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોના દફતરો અને રજિસ્ટરો કોની કસ્ટડીમાં હોય છે તલાટીકમ મંત્રી ગ્રામ પંચાયતના હિસાબની કોણ હોય છે તલાટીકમ મંત્રી ગ્રામ પંચાયતમાં જન્મ મરણ અને લગ્ન નોંધણી અધિકારી તરીકે કોણ ફરજ બજાવે છે તલાટી કમ મંત્રી કઈ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં પક્ષીય ધોરણે ચૂંટણી થતી નથી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની બેઠક ગ્રામ સભાના કેટલા દિવસ અગાઉ મળે છે એક દિવસ ગ્રામ પંચાયતની પ્રથમ સભા ક્યારે મળે છે ચૂંટણી પરિણામો પ્રસિદ્ધિના ચાર અઠવાડિયામાં પ્રશ્ન એકસો પાંત્રીસ ગ્રામ પંચાયતની સામાન્ય સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે ચોખ્ખા ચાર દિવસ ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે ચોખ્ખા ત્રણ દિવસ ગામના વિકાસ કાર્યોમાં નીતિ વિષયક નિર્ણયો કરવાની સત્તા કોની પાસે હોય છે સરપંચ અને પંચાયતના સદસ્યો પ્રશ્ન ગ્રામ સદસ્ય પોતાનું રાજીનામું કોને સુપરાત કરે છે સરપંચ સરપંચ પોતાનું રાજીનામું કોને આપે છે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપ સરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે જિલ્લા વિકાસ અધિકારી પ્રશ્ન એકસો એકતાલીસ ઉપસરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય કોણ કરે છે તાલુકા વિકાસ અધિકારી સરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય કોણ કરે છે જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે કોનો સંપર્ક કરવાનો રહે છે મામલતદાર આ વાત ધ્યાનમાં રાખજો તમને ઉપયોગી નીવડશે એકસો ચુમ્માલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદી તૈયાર કરવાનું કામ કોણ કરે છે રાજ્ય ચૂંટણી પંચ ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં કયા કરવેરા ફરજિયાત લાદવામાં આવે છે મહેસૂલવેરો અને ઘરવેરો ગ્રામ પંચાયતોમાં કુલ સભ્ય સંખ્યા નક્કી કરવાની સત્તા કોની છે કલેક્ટર પ્રશ્ન એકસો સુડતાલીસ ગ્રામ પંચાયત દોષિત કરે તો તેને કોણ બરખાસ્ત કરી શકે રાજ્ય સરકાર દરેક ગ્રામ પંચાયતોએ પોતાની પંચાયતમાં થતી આવકનો કેટલા ટકા હિસ્સો દર વર્ષે જિલ્લાના વિકાસ ફંડમાં જમા કરાવવાનો હોય છે દસ ટકા હિસ્સો પ્રશ્ન એકસો ઓગણપચાસ તમામ આદિવાસી વિસ્તારોની ગ્રામ પંચાયતના સરપંચો કોણ હોય છે માત્ર આદિવાસી ગોચરની જમીન અન્ય હેતુ માટે વાપરવા માટે કોની મંજૂરી જરૂરી છે ગ્રામ પંચાયતની તમે ગ્રામ પંચાયત પાસેથી મંજૂરી લઈ શકો છો તો મિત્રો આપણે પંચાયતી રાજના પચાસ મહત્ત્વના પ્રશ્નો જોયા ભાગ હતો આઠમો જો તમારી પાસે પૂરતું મટીરિયલ ન હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને તે તમામ મટીરિયલ જોઈ શકો છો તમારે બીજા કોઈ પણ મટીરિયલની જરૂર રહેશે નહીં તો મિત્રો જો તમને આ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો બાય ગુડ લક અને થોડા સમયમાં બિન સચિવાલય ની પરીક્ષા આવી જશે તો તે પરીક્ષા અને ઈ સિવાયની ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ પ્રશ્નો ઉપયોગી નીવડશે અને પ્લે લિસ્ટમાં પણ તમને ઉપયોગી મટીરિયલ મળી રહેશે એક વખત મુલાકાત લેજો તો મિત્રો બાય ગુડ લાક